ગુડ મોર્નિંગ. ધોરણ 4 પર્યાવરણ આસપાસ, પ્રકરણ 6 રિયાની મુસાફરી. જો હવે આમાં રિયા છે એ પોતે મુસાફરીમાં જવાની છે, ટ્રેનમાં. તો વાપી જવા માટે પોતે વેકેશન હોવાથી વેકેશનમાં ટ્રેનમાં બેસીને પોતે એના મામાન ઘરે જવા માટેની તૈયારી કરે છે. જીયા કુટુંબ સાથે દમણ પણ ફરવા જવાની હતી. બંને કુટુંબને સાથે મળીને જવાનું હતું, જીયા અને રિયા બે. રિયાના પિતાએ બંને કુટુંબ માટે 15 દિવસ માટે પોતે રેલવેની ટિકિટનું બુકિંગ કરાવી લીધું હતું. તેમની મુસાફરીના માત્ર 2 જ દિવસ બાકી હતા ત્યાં જીયા ખૂબ જ બીમાર પડી ગઈ અને ડૉક્ટરે તેને આરામ કરવાનું કહ્યું. હવે તેથી તેણે જીયાના કુટુંબે તેની ટિકિટ રદ કરી કરાવવી પડી. બંને સભ્યો ખૂબ જ દુઃખી થઈ ગઈ, કારણ કે તેઓ મુસાફરી કરી શકતા એમ નહોતા. એનું આયોજન બધું માથે પાણી ફરી વળી ગયું, એટલે જીયાનું તો જવાનું બંધ રહ્યું. તેથી રિયા નિરાશ થઈ ગઈ અને જીયાએ કહ્યું કે મને એક યુક્તિ સૂજે છે. તેણે રિયાને કહ્યું, તું નિરાશ ન થઈશ, હું તને તારી મુસાફરી વિશે બધું ડાયરીમાં લખશે અને મોબાઈલમાં પછી ફોટાનો વિડીયો મને મોકલશે. જ્યારે તું પાછી આવીશ ત્યારે હું તારી ડાયરી વાંચીશ અને તથા ફોટા અને વિડીયો પણ જોઈશ. રિયા તેના ઘરે ગઈ અને નોટબુક અને પેન સાથે પોતે થેલામાં મૂકી દીધા. જો હવે અમે પ્રશ્નોત્તરી છે, તમે ક્યાં ક્યાં વાહનોમાં મુસાફરી કરી છે? તો અહીંયા જવાબ લખવાનું, સાયકલ, સ્કૂટર, ઘોડાગાડી, ઊંટગાડી, બસ, સ્કૂટર, મોટર, હોડી અને ટ્રેન. લગભગ તમે બેઠા જઈશો બધામાં, ઘોડાગાડીમાં, ઊંટગાડીમાં, બસમાં, ક્યારેક તો બેઠા હોય ને. એટલે અહીંયા લખવાનું, તમે જેમાં મુસાફરી કરી હોય એનું નામ, વાહનના નામ નીચે લખવાના છે. બીમાર અવસ્થામાં જીઆઈએ મુસાફરી કરી હોત તો શું મુશ્કેલી પડત? તો એની તબિયત એકદમ વધારે હમુતની ખરાબ થઈ જાત ને. પોતે જો સાથે ગઈ હોત તો અને બીજાને પણ પ્રવાસની મજા આવે નહીં. રિયાની જો ડાયરી, અહીંયા રિયા પછી ગઈ હતી તો એને ડાયરી લખી છે. 28 મે પછી સમય આપ્યો છે. આજનો પૂનમનો દિવસ હતો અને સાંજનું ભોજન કરીને રિયા રિક્ષામાં બધા બેઠા ગાંધીધામ રેલવે સ્ટેશને પહોંચ્યા. થોડીક વારમાં પછી ટ્રેન પ્લેટફોર્મ ઉપર આવીને ઊભી અને જોયું તો ટ્રેનમાં મુસાફરો બેઠેલા હતા. જો અહીંયા ચિત્ર છે પ્લેટફોર્મનું, એમાં પોતે રિક્ષામાં જાય છે અને જોયું તો ટ્રેનમાં થોડા ઘણા મુસાફરો હતા. ટ્રેન સાંજના 7:50 કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજથી ચાલી હતી. અમારી ટ્રેનનું નામ કચ્છ એક્સપ્રેસ હતું. જ્યારે અમે અમારા ડબ્બા પાસે ગયા ત્યારે ખૂબ જ મૂંઝવણ હતી, કારણ કે તેઓ દરવાજેથી મુસાફરો ઉતરતા હતા અને બીજા દરવાજાનો ઉપર સામાન અંદર મૂકીને ચડતા હતા. થોડું ધક્કા મૂકી જેવું જણાતું હતું. પપ્પાએ કહ્યું, ટ્રેન અહીંથી 15-20 મિનિટ સુધી ઊભી રહેશે એટલે આપણે શાંતિથી ચડીએ, ઉતાવળ કરશો નહીં. ટ્રેન આવી તો બધા એકદમ ભાગમ ભાગીને પોતાનો સામાન બારીએથી મૂકવા માંડ્યા. તો રિયાન પપ્પાએ ના પાડી કે આપણે એવી કાંઈ ઉતાવળ છે નહીં, 15 મિનિટ ટ્રેન ઊભી રહેશે તો આપણે નિરાતે જઈ, ધક્કા મૂકીમાં જવું નથી. અમે બધા ડબ્બામાં આવી રીતે પછી એકદમ શાંતિથી ચડી ગયા અને બેઠક શોધવા માટે યોગ્ય જગ્યાએ ગોઠવાઈને બેઠા. હવે ટ્રેન ઉપડી ત્યાં સુધીમાં તો મોટાભાગના મુસારો પોતાની બેઠક શોધી લીધી હતી અને મમ્મીને બારી પાસે એક બેઠક મળી હતી. પપ્પા અને હિમાક્ષને પણ વચ્ચે બેઠક મળી ગઈ હતી. અમારી સાથે બીજું એક કુટુંબ પણ ડબ્બામાં હતું, તે આગળના સ્ટેશનેથી બેઠા હતા. એ તેમની સાથે અમારી ઉપરના 2 બાળકો પણ હતા અને તેમને 2 બેઠક ઉપરની બંને 2 બેઠક બાજુ પર નીચે પણ મળી હતી. પોતે સરસ મજાની મુસાફરી શરૂ કરી. ત્યાર પછી થોડા સમય પછી ટિકિટ ચેક કરવા આવ્યા. ટિકિટ ચેક કરવા માટે તો તેમણે અમારી ટિકિટ ચકાસીને ખાતરી કરીને અમે બધા સારી બધે પોતાની બેઠકે બેઠા હતા. એવું જો અહીંયા છે ને ટિકિટ ચેક કરે છે. તે પછી જો અહીં પ્રશ્નોત્તરી છે, રિક્ષાએ રિયાના પપ્પાએ ટ્રેનમાં ડબ્બામાં શાંતિથી ચડવા માટે કેમ કહ્યું? તો જો જવાબ મેં લખ્યો છે, તમારે પણ આવી રીતે આમાંથી જોઈને તમારા પાઠ્યપુસ્તકમાં લઈ લેવાનો છે. સમાન એકદમ ચડવા ઉતરવામાં ધક્કામુક્કી કરવીથી અકસ્માતથી પડી જવાય છે, લાગી જવાય, એટલે આપણે ધક્કામુક્કી કરવી જોઈએ નહીં ને શાંતિથી ચડવું જોઈએ. બીજાને લાગે આપણે પડી જાય તો સમાન પડી જાય તો સમાન પણ બધું વેરણ છેરણ થઈ જાય, એના કરતાં શાંતિથી ચડવું સારું. તમે મુસાફરી વખતે ટિકિટ તપાસનારને કેવી રીતે ઓળખશો? તો ટિકિટ ચેકર હોય, એનો પોતે એક યુનિફોર્મ પહેરેલો હોય, ખબર પડી જાય કે આ ટિકિટ ચેક કરવાવાળા છે. ત્યાર પછી અહીંયા જો આપ્યું છે એ સમય આપ્યો છે, જે રેલવે સ્ટેશન હોય એનો સમય 24 કલાકનો સમય આપતા હોય એની ઘડિયાળમાં લખેલો હોય. તમે હવે જ્યારે રિક્ષિત જાઓ ટ્રેનમાં ત્યારે જોજો એની ઘડિયાળ, આપણી ઘડિયાળથી અલગ હોય છે 24 કલાકનો સમય. ચાલો આજે આટલું, આખી અસ્ત.